नमस्कार, इवनिंग रिपोर्ट में आपनું स्वागत છે। હું છું પંકજ। સૌથી પહેલા નજર કરીશું 6 વાગ્યાની મોટી ખબર પર। પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને મોટો ઝટકો। મૂળ ગુજરાતી સાંસદ દિનેશ ત્રિવેદીએ ટીએમસીમાંથી આપ્યું રાજીનામું, કહ્યું ટીએમસીમાં શ્વાસ રૂંધાઈ રહ્યો હતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે 20 સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર। મુખ્યમંત્રીથી લઈને કેન્દ્રીય મંત્રીઓ કરશે પ્રચાર, પ્રચારકોમાં જીતુ વાઘાણીનું નામ નહીં। ચૂંટણી પહેલા પાટણ કોંગ્રેસમાં કકળાટ। મહિલા પ્રદેશ મંત્રી અલકા દરજીનું કોંગ્રેસમાંથી રાજીનામું, પાટણ એમએલએ ટિકિટ વેચવાનો લગાવ્યો આરોપ। રાજકોટ નજીક ભાવનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, સીસીટીવીમાં કેદ। વૃક્ષ નીચે ઉભેલા પરિવારને જીપે મારી ટક્કર, 14 વર્ષના પુત્રનું ઘટના સ્થળે જ મોત, 3 ઇજાગ્રસ્ત। સુરતમાં 11 વર્ષની દીકરીની કમાલ, રામ મંદિર માટે 50 લાખનું દાન કર્યું એકત્ર। શહેરમાં અલગ અલગ 4 રામકથા યોજી દાન એકત્ર કર્યું। અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ। મુંબઈમાં હવે ઉત્તર ભારતીયો બાદ મનસેના નિશાને ગુજરાતીઓ આવ્યા છે। તાજેતરમાં જ ગુજરાતી સેલના નેતા અને ભાજપના પૂર્વ ધારાસભ્ય હેમેન્દ્ર મહેતા શિવસેનામાં જોડાયા હતા, તો હેમેન્દ્રના ગુજરાતી ટેકેદારો પણ શિવસેનામાં જોડાઈ ગયા હતા, જેને લઈને ગુજરાતી હેમેન્દ્ર મહેતાએ ગુજરાતી ભાષામાં બેનરો લગાવ્યા હતા। જો કે મનસે આ બેનરો સામે પોતાની સ્ટાઇલથી મરાઠી ભાષામાં લખવા આહવાન કર્યું છે। એટલું જ નહીં, મનસે આ બેનરો પર મરાઠી ભાષાના પોસ્ટર લગાવી દીધા અને આહવાન કર્યું કે ગુજરાતી ભાષાના પોસ્ટરો ટૂંક સમયમાં મરાઠી ભાષામાં લખવામાં આવે, નહીં તો મનસે પોતાની સ્ટાઇલથી તેનો જવાબ આપશે। અમદાવાદની એસવીપી હોસ્પિટલના નિવાસી તબીબોએ નારાજગી વ્યક્ત કરી છે। તબીબોનું કહેવું છે કે ડોક્ટર આખા વર્ષની ફી ભરી હોવા છતાં તેઓ સર્જરીને લગતા કોઈપણ પ્રકારના અનુભવ કે અભ્યાસથી વંચિત રહ્યા, તો કોવિડ મહામારીમાં પણ તેઓ 1 વર્ષથી સેવામાં જોડાયેલા છે। સાથે જ નિવાસી તબીબોને રસીના કામમાં મોકલવાના નિર્ણયનો પણ વિરોધ કર્યો છે। નિવાસી તબીબોના મતે તેમને થિયરી અને પ્રેક્ટિકલ જ્ઞાન મળતું નથી, વળી 6 મેડિકલ કોલેજો હોવા છતાં પણ તમામ સારવારમાં ફક્ત એસવીપી હોસ્પિટલના ડોક્ટરોના ઉપયોગ સામે વિરોધ નોંધાવ્યો। એસવીપીમાં મારી પાછળ દેખાઈ રહેલા તમામ લોકો છે રેસિડેન્ટ ડોક્ટર્સ, કે જેઓ ખાસ કરીને આજે વેક્સિનેશનમાં મોકલતા તેમને વિરોધ કરવામાં આવ્યો છે। આખું વર્ષ દરમિયાન તેમણે કોરોનામાં કામ કર્યું, તેમની પાસેથી ફી લેવામાં આવી અને ત્યારબાદ હવે પ્રેક્ટિકલ થિયરી બાદ પ્રેક્ટિકલનો જ્યારે સમય આવ્યો ત્યારે તમામને વેક્સિનેશનની કામગીરીમાં મોકલવામાં આવતા તમામે વિરોધ નોંધાવ્યો છે। આપ જોરા છો, તમામે વિરોધ નોંધાવવાની સાથે તમામ લોકો આજે ડેપ્યુટી કમિશનરને વાતચીત કરવા ગયા હતા, તેની સાથે મ્યુનિસિપલ કમિશનરને પણ વાતચીત કરી, તેમણે એસવીપીના સુપ્રિન્ટેન્ડન્ટ અને આરએમઓ સાથે પણ તેઓ વાતચીત કરવા ગયા, પરંતુ તમામે તેમની વાત સાંભળવાનો ઇનકાર કર્યો છે। તેને કારણે તમામ રેસિડેન્ટ ડોક્ટર છે તે રોષે ભરાયા છે। લગભગ 9:15 વાગ્યાથી તેઓ અહીં બેઠા છે અને જ્યાં સુધી તેમના તમામ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અહીં તેઓ બેસા રહેશે, અને ત્યાં સુધી સવારના તેઓ જમ્યા પણ નથી અને ત્યાં સુધી તેઓ રાત સુધી તેઓ અહીં બેસવાની તેમણે નિયમ લીધો છે। કારણ કે જે પ્રકારે તેમની વાત નથી સાંભળવામાં આવતી, તેમને લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે। દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રાજકોટમાં અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ભાવનગર હાઈવે પર અકસ્માતની ઘટના બની, ઝાડ નીચે ઉભેલા પરિવારને જીપે ટક્કર મારી, 14 વર્ષીય પુત્રનું ઘટના સ્થળે મોત થયું, માતા પિતા ભાઈ સહિત 6 લોકો ઘવાયા, જીપમાં બેઠેલા 3 લોકો પણ ઘાયલ થયા। ગડકાના પરિવારને મારી હતી ટક્કર, તપાસમાં જીપમાંથી દારૂની બોટલ મળી આવી। ભરૂચમાં બેફામ બાઇક ચલાવતા લોકો સાવધાન થઈ જજો। સ્ટેચ્યુ પાર્ક પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માતની જે ઘટના બની છે એ સાવધાન કરવા માટે પૂરતી છે। અકસ્માતની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ, અકસ્માતમાં બાઇક ચાલક હવામાં ફંગોળાઈ ગયો હતો। તો આખી ઘટના કઈ રીતે બની એ આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો। બેફામ બાઇક ચલાવતા લોકો સાવધાન, સ્ટેચ્યુ પાર્ક પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની અને બાઇક ચાલક હવામાં ફંગોળાઈ ગયો। ઘણા લોકો ઉતાવળમાં અને ખોટી ઉતાવળમાં વધારે ફાસ્ટ જતા હોય છે અને તેના કારણે આ પ્રકારની ઘટનાઓ પણ બનતી હોય છે, ત્યારે એવા લોકો કે જેઓ બિલકુલ કેરલેસ ડ્રાઇવિંગ કરે છે, બિલકુલ કાળજી નથી રાખતા અને ટ્રાફિકના નિયમોનો પણ ભંગ કરે છે, આવા લોકો સાવધાન થઈ જજો। અને હવે વાત સ્વરાજના સંગ્રામની।
સ્થાનિક ચૂંટણી માટે હાલ પક્ષોનો પ્રચાર ચાલી રહ્યો છે. પક્ષોએ ઉમેદવારો પણ ઉતારી દીધા. જૂનાગઢ મનપાની બે બેઠકોની પેટા ચૂંટણીમાં રાજકીય વિરોધીઓનો પ્રચાર એક સાથે જોવા મળ્યો. વોર્ડ નંબર 6 અને 15માં પેટા ચૂંટણી થવાની છે. વોર્ડ નંબર 15માં ભાજપ અને કોંગ્રેસના મુખ્ય કાર્યાલયો બાજુબાજુમાં જ આવેલા છે, તો બંને પાર્ટીએ પ્રચાર માટે પણ રેલી કાઢી અને બંને રેલી એક જ વિસ્તારમાં એક જ રોડ પરથી પસાર થઈ. જોકે રેલીમાં ભારે ભીડ જોવા મળી હતી. રેલીમાં ઘણા લોકો માસ્ક વિના જોવા મળ્યા, તો રેલીમાં સોશિયલ ડિસ્ટન્સ પણ ન જળવાયું. તો ચૂંટણી માટે પક્ષોનો પ્રચાર પૂરજોશમાં છે. અમદાવાદમાં પ્રચાર માટે ભાજપનું એડી ચોટીનું જોર છે. 4 મહિનાથી પ્રચાર સાહિત્ય બનાવાયું છે. ચૂંટણી માટેની કીટ, 42 વસ્તુઓનો સમાવેશ, 24 પ્રકારના કાર્ડ પણ તૈયાર કરાયા. પોકેટ કાર્ડમાં 24 પ્રકારની વસ્તુઓ, ટાર્ગેટ ઓડિયન્સ પ્રમાણે પ્રચાર સાહિત્ય તૈયાર કરાયું છે. આ વખતે પ્રચારમાં માસ્કનો પણ સમાવેશ કરાયો છે. ઉપર આ કીટની અસર એટલા માટે ખૂબ થતી હોય છે, દરેક વિષય વાઇઝ છે. રૂરલની અંદર રૂરલ થીમ બેઝ છે, અર્બનની અંદર અર્બનમાં સરકારે કરેલા કામોને યાદ કેવી રીતે લોકો સુધી કરી શકાય એ માટેની પત્રિકાઓ, એ માટેના સ્ટીકર્સ, એ માટેના નાના કાર્ડ્સ, પોકેટ કાર્ડ્સ અમે બનાવ્યા છે. બાળકો માટેની કેટલીક વસ્તુઓ છે જેમાં અમારા નેતાઓના ફોટા સાથે, સ્લોગન સાથે, ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ. ડાંગ જિલ્લાના કોંગ્રેસના કદ્દાવર નેતા મંગળ ગાવિતે કોંગ્રેસથી છેડો ફાડી ભાજપમાં જોડાઈ ગયા. મંગળ ગાવિત છેલ્લા 32 વર્ષથી કોંગ્રેસના મેન્ડેટથી ચૂંટણી લડતા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની કોશીમદાની બેઠક તરીકે તેઓ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે. ડાંગના ધારાસભ્ય વિજય પટેલ મોટી સંખ્યામાં સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા. સમર્થકોએ જિલ્લા પંચાયતની 3 બેઠકો જીતવાનો દાવો કર્યો. ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર તરીકે મારી પસંદગી થઈ છે. 12 કોશિંદા સીટ પરથી ઉમેદવારી કરી છે અને આ સીટ પરથી જીતી આવવા માટે પૂરેપૂરો મને વિશ્વાસ છે. ડાંગની ભાજપાની ટીમે મારા પર જે વિશ્વાસ કર્યો છે એ વિશ્વાસ હું નિભાવી બતાવીશ અને આ સીટ પરથી હું પૂરેપૂરો બહુમતીથી ચૂંટાઈ આવીશ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની યાદી જાહેર થતાં મુખ્ય બંને પક્ષોમાં ભારે નારાજગી જોવા મળી. બારડોલી ભાજપમાં પણ નારાજગી બહાર આવી. બારડોલી ભાજપના 3 વાર પાલિકામાં કારોબારી અધ્યક્ષ રહી ચૂકેલા રાજેશ કાયસ્થ નારાજ થયા. રાજેશ કાયસ્થ વોર્ડ નંબર 3, 4 અને 7માંથી ટિકિટ માગી હતી, પરંતુ યાદીમાં નામ કપાતા તેઓ નારાજ થઈ ગયા અને કોંગ્રેસનો કેસ ધારણ કર્યો. છેલ્લા 30 વર્ષથી તેઓ ભાજપમાં હતા. ગત ટર્મમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા મનીષ જમનાદાસ ભાવસારને ટિકિટ અપાતા રાજેશભાઈ કાયસ્થ રોષે ભરાયા. નારાજગી તો એ જ વાતની છે કે અત્યારના જે આવેલા ભાજપી નેતાઓ છે એ મૂળ કોંગ્રેસી છે. એ 10 વર્ષથી કોંગ્રેસથી ભાજપમાં આવેલા અને અમે તો મૂળ જે કંઈ બારડોલીમાં 4-5 જે મૂળ રહેલા છે ને ભાજપી, તેમાંનો હું એક છું. એટલે એ લોકો મૂળને સમજતા નથી. જે નવા આવેલા છે એને શું ખબર કે આપણે કેટલા જૂના કાર્યકર્તા છે ને આપણી ગામમાં કેટલી પકડ છે. અત્યારે જે અત્યારે જે કોંગ્રેસના પ્રમુખ છે જે બારડોલીમાં 10 વર્ષ પહેલાં જ એવા આવ્યા, અમે તો પેટે જ બારડોલીમાં થયેલા છે એટલે અમને કોની પકડ કાં છે એને નહીં ખબર હોય ને. એટલે એ લોકો અત્યારે હમણાં પાવર છે, પાવરમાં છે એટલે એ લોકો મન ફાવટમ કરે છે. અને બારડોલીમાં જે અત્યારે બીજેપીમાંની જે ટિકિટ આપવામાં આવી છે એમાં એક પણ માણસ નગરપાલિકા ચલાવી શકે એવો નથી. એટલે અમારી નારાજગી છે કે આ માણસોને ગામ આપણે સોંપશું તો એ લોકો કેવી રીતે ચલાવી શકવાના. એમ ગાંધીનગર જિલ્લા પંચાયતની માણસાની મંડાલી બેઠકના ભાજપના ઉમેદવારનો વિરોધ થયો છે. માણસા તાલુકા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. તેમના મતે 60 વર્ષ કરતાં વધુના ઉંમરના મહિલા ઉમેદવારને ટિકિટ મળવાથી તેઓ નારાજ જોવા મળ્યા. 61 વર્ષીય શારદાબેન પટેલને ટિકિટ મળવાથી તેમનો વિરોધ છે. ભાજપ કાર્યકર્તા વિરોધ કરવા માટે કમલમ પહોંચ્યા. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે નક્કી કરેલા નિયમ વિરુદ્ધ ટિકિટ ફાળવવામાં આવતા વિરોધ નોંધાવવામાં આવ્યો. તરફ મહેસાણામાં પૂર્વ શહેર ભાજપ પ્રમુખ રડી પડ્યા. જી હા, મહેસાણા ભાજપમાં ટિકિટ જાહેર થતાં જ વિરોધ જોવા મળ્યો. ભાજપ યુવા મોરચા દ્વારા આયાતી ઉમેદવારનો વિરોધ થયો. ભાજપના પાયાના કાર્યકર્તાઓની ટિકિટ કાપવામાં આવી. પૂર્વ શહેર પ્રમુખ રડી પડ્યા હતા. પૂર્વ શહેર પ્રમુખ કૌશિકભાઈ વ્યાસ રડતા જોવા મળ્યા. યુવા મોરચો રજૂઆત માટે પહોંચતા રડી પડ્યા હતા. મહેસાણા નગરપાલિકાની ટિકિટ માટેની એમની 3 સીટો માટેની માંગણી હતી. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ
બહુ મોટું મંથન કર્યા પછી ક્યાંક સામાજિક સમીકરણમાં ક્યાંક એ નહીં બેસતા હોય, એટલા માટે કદાચ એમને ટિકિટ નહીં મળી હોય એ આશયથી એ લોકોનો આક્રોશ હતો. એ લોકો મારી પાસે, હું પૂર્વ પ્રમુખ છું મહેસાણા શહેર ભાજપનો, એટલે એ લોકો મારી પાસે રજૂઆત કરવા આવેલા હતા. કોઈ ઉમેદવારો અગાઉ અમે 2015ની અંદર જે લડાવ્યા હતા એમને લડાવવા માટે પણ અમે પૂરતો પ્રયાસ કરેલો છે અને જે કંઈ અસંતોષ હશે પણ અમારા યુવા મોરચાના કાર્યકર્તાઓ આજથી જ અમારા જે જે ઉમેદવારોને અહીંયા ટિકિટ જાહેર કરી છે એના સંપૂર્ણ સહયોગ માટે બધા જ કામે લાગવાના છે. મહેસાણા ભાજપનો ખાસ તો શહેર યુવા મોરચો નારાજ દેખાઈ રહ્યો છે. યુવા મોરચાને ટિકિટ આપવાની વાત હતી, બાંહેધરી પણ અપાઈ હતી, જોકે બાંહેધરી મળવા છતાં ટિકિટ નહીં મળવાથી કાર્યકર્તાઓ લેફ્ટ થયા. ભાજપના વોટ્સએપ ગ્રુપમાંથી યુવા મોરચાના કાર્યકર્તાઓ હવે લેફ્ટ થઈ રહ્યા છે. વાઇઝ જે રીતે બુથ કમિટીનું કામ હતું એ અમે બધું સાથે જ પૂરું કર્યું છે અને આજે કાલે આવનારા કોંગ્રેસમાંથી 6 મહિનાથી આવેલા એમને આજે કમિટમેન્ટ કરી દે ટિકિટો માટે, તો અમારી મહેનત માટે શું. પાટીલ સાહેબે યુવાનોને પ્રાધાન્ય આપવાનું કીધું હતું, એ અંતર્ગત મારા યુવા મોરચામાં 6 યુવાનોએ ટિકિટ માગી હતી. આજે જ્યારે નગરપાલિકાનું લિસ્ટ બહાર પડી એ વખત પાટીલ સાહેબે જે આજે અમારું જે લિસ્ટ નગરપાલિકાનું બહાર પડી એની અંદર મારો યુવા મોરચાનો કોઈ યુવાન નથી. અમે સમગ્ર યુવા મોરચો અમારા મોવડી મંડળને જઈને રજૂઆત કરીએ, જિલ્લા પ્રમુખશ્રીને રજૂઆત કરીએ અને જે યોગ્ય ન્યાય હશે અમે પાર્ટી લાઇનમાં રહી અને પાર્ટીના અંદર અમારો જે પાર્ટી લાઇનનો જે વિરોધ છે પાર્ટી લાઇનમાં રહીને અમે વિરોધ કરવાના છીએ. મહેસાણા નગરપાલિકાનું નામ લિસ્ટો જે જાહેર થયા છે તેમાં યુવા મોરચાને એક પણ ટિકિટ આપી નથી. અમે આની યોગ્ય રજૂઆત અમારે જ્યાં કરવાની છે અમારા મોવડી મંડળને અમે રજૂઆત કરવા જવાના છીએ આજે. રાજકોટ જિલ્લા પંચાયતના ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચ્યા. ઢોલ નગારા સાથે આજે જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે. ગત ચૂંટણીમાં રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને 34 બેઠકો અને ભાજપને માત્ર 2 બેઠકો મળી. ભાજપે આ વખતે ગ્રામ્ય વિસ્તારમાં અનેક નવા ચહેરાઓ મેદાનમાં ઉતાર્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતના ઉમેદવારો 12:49 વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા પહોંચ્યા હતા. કોંગ્રેસમાંથી આવેલા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેશ વિરાણીને ભાજપે ટિકિટ આપી, તો કોંગ્રેસ પણ ભાજપના અનેક નારાજ સભ્યોને ટિકિટ આપી શકે છે. દ્વારકાના ખંભાળિયામાં કોંગ્રેસમાં અસંતોષ જોવા મળ્યો. મહિલા શહેર પ્રમુખના કેસરિયા ટિકિટ નહીં મળવાથી રેખા ખેતિયાના કેસરિયા. ખંભાળિયામાં ચૂંટણી પહેલા ભારે ગરમાવો જોવા મળ્યો. વોર્ડ નંબર 4માં કોંગ્રેસની ટિકિટથી લડવાના હતા, છેલ્લી ઘડીએ હાથ છોડીને કેસરિયા કરી લીધા. તો મોરબી પાલિકાની ભાજપની યાદીમાં ફેરફાર થયો છે. ગઈકાલે યાદીમાં પૂર્વ પ્રમુખની હતી બાદબાકી. આજે વોર્ડ નંબર 10માં કેતન વિલપરાને ટિકિટ આપવામાં આવી છે. વિલપરા પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. તો વોર્ડ નંબર 10માં રહેલા પ્રભુભાઈ ભૂતને વોર્ડ નંબર 8માં સમાવવામાં આવ્યા અને વોર્ડ નંબર 8માં રહેલા પાલિકા પૂર્વ પ્રમુખ લલિત કામરિયાની કરવામાં આવી છે બાદબાકી. તો ચૂંટણી પહેલા પાટણનું રાજકારણ ગરમાયું છે. ભાજપના ઉમેદવારનો વિડીયો વાયરલ થયો છે. યાદી જાહેર થયા બાદ ભારે નારાજગી જોવા મળી. ઉમેદવાર અશોક મકવાણાનો વિડીયો વાયરલ થયો. ચૂંટણી લડવાનો અશોક મકવાણાએ ઇનકાર કર્યો. ભાજપે ટિકિટ આપી છતાં જંગ લડવાનો ઇનકાર. દક્ષાબેનની ટિકિટ કપાતા અશોકભાઈ નારાજ છે. દક્ષાબેને જિલ્લા પંચાયતની ટિકિટ માંગી હતી. સરિયાદ બોપાદર ગામમાં ભારે નારાજગી છે. ભાજપ બીજો કોઈ ઉમેદવાર શોધી લે એવું તેમનું કહેવું છે. તો ચૂંટણી સમયે કોરોનાના નિયમોના પણ ધજાગરા ઉડ્યા. બોટાદમાં ફોર્મ ભરતી વખતે ભીડના દ્રશ્યો જોવા મળ્યા. ભાજપ શહેર કાર્યાલય પર રેલીમાં નિયમો તૂટી ગયા. ઉત્સાહમાં સોશિયલ ડિસ્ટન્સ પણ ન જળવાયું. આગેવાનોએ નિયમો પાળ્યા, કાર્યકર્તાઓ ભૂલ્યા. મહામારીની વચ્ચે નર્મદાના ડેડિયાપાડા ખાતે જંગી જનમેદની સાથે ભાજપના ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા. દ્રશ્યમાં જોઈ શકાય છે, ફોર્મ ભરતી વખતે ડેડિયાપાડાના રસ્તાઓ પર ભારે ભીડ જોવા મળી, જેમાં સોશિયલ ડિસ્ટન્સ તો ન જ જળવાયું. ઘણા લોકો માસ્ક વિના પણ દેખાયા. ભાજપે હજુ સુધી સત્તાવાર યાદી જાહેર નથી કરી, પરંતુ ઉમેદવારોએ રેલી યોજીને ફોર્મ ભરી દીધા.
तो नर्मदा जिल्लाना राजपीपळामां भाजपमां भड़को थयो। बे महिला नेताओं ने टिकीट नहीं मळवाथी अपक्ष उमेदवारी नोंधावीने विरोध कर्यो। पालिकामां अत्यारे अपक्ष मोटी संख्यामां फॉर्म भरी रह्या छे। आ तरफ भाजपमांथी बे महिलाने टिकीट नहीं मळवाथी तेओ वोर्ड नंबर 5 अपक्ष उमेदवारी करी रह्या छे। जिल्ला महिला मोर्चानी महामंत्री मनीषा गांधी अने राजपीपळा शहेरना महिला मोर्चाना उपप्रमुख सरोजबेन तडवीए बढ़वो कर्यो। सरोजबेन तडवी अने मनीषा गांधीए भाजपमां महिलाओं टिकीट मांगी हती परंतु टिकीट नहीं मळवाथी तेओ अपक्ष उमेदवारी करी। वर्षोथी पार्टीनी अंदर सक्रिय रीते कामगीरी बजावेली छे। ज्यारे चार टर्मथी अमे लोको नगरपालिकानी अंदर पण कामगीरी करीए छे पण मारा विस्तारमां यानी कि वोर्ड नंबर 5 अंदर सामान्य सीटनी दावेदार हूँ छूँ ते छतां एमने बीजी बेने सामान्य सीट आपवामां आवेल छे एटले मैं आ रीते अत्यारे अपक्षनुं फॉर्म भरेल छे। अमे अपक्ष तरीके तो अमे जे कंई सेवा करी छे पार्टीना सिम्बॉल उपर तो ये सेवा करी छे एनुं फळ अमने मळ्युं नथी એના કારણથી અમે બરવો કરીએ છે। તો કચ્છની મુંદરા બારોઈ પાલિકામાં ભડકો જોવા મળ્યો। ભાજપની યાદી બાદ નારાજગી દેખાઈ રહી છે। ટિકિટ નહીં મળતા દાવેદાર અપક્ષમાં ઉમેદવારી નોંધાવી રહ્યા છે। પૂર્વ સરપંચ ધર્મેન્દ્ર જેસરને ટિકિટ નથી મળી અને ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારીનો તેમણે દાવો કર્યો। 7 વોર્ડમાં અપક્ષ પેનલ ઊભી રાખશે। ધર્મેન્દ્ર જેસરે ભાજપ સામે બળવો કર્યો છે। વેલકમ બેક, વાત કરીશું અમરેલીની। અમરેલીના ખાંભામાં ભાજપમાં ભડકો થયો। જસુ મોભ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। જી હા, પીપળવા તાલુકા પંચાયતની ટિકિટ તેમણે માગી હતી પરંતુ આ ટિકિટ તેમને નથી મળી, જેથી તેઓ નારાજ છે। છેલ્લા 18 ભાજપમાં સંગઠનમાં રહીને તેમણે ખૂબ કામ કર્યું પણ ટિકિટ ના મળી। અપેક્ષા એટલી જ હતી ભાજપ પાસેથી, મને એક ફેરું ટિકિટ આપે પીપળવા બેઠક ઉપરથી મારા ગામમાંથી, અને મારે ચૂંટણી લડવી છે એમ, પણ મારું કંઈ હૈલું નહીં, મને કંઈ આપી નહીં, મારી કંઈ નોંધ લેવાની નહીં ટૂંકમાં, એટલે એનાથી અસંતુષ્ટ મને થયો, ગમ્યું નહીં મને, અને કોંગ્રેસમાં એના હિસાબે હું આવતો રહ્યો એમ। દાહોદમાં ભાજપમાં બળવાની સ્થિતિ જોવા મળી। નગરપાલિકા માટે પૂર્વ કાઉન્સિલરની ટિકિટ કાપતા 2 આગેવાનો કોંગ્રેસમાં જોડાયા, જ્યારે અન્ય 2 કાઉન્સિલર અપક્ષમાંથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે। દાહોદ પાલિકાના 9 વોર્ડમાંથી ભાજપે 36 ઉમેદવારોની યાદી જાહેર કરી। ભાજપે ગત ટર્મ ચૂંટાયેલા 17 સભ્યો પૈકી માત્ર 5 જ રિપીટ કર્યા, જ્યારે કોંગ્રેસમાંથી આવેલા 2 ઉમેદવારોને ટિકિટ ફાળવતા રોષ જોવા મળ્યો। જે સગાવાત છે, જે સંગઠનના હોદ્દા પર લઈને એમની એમની મારી બહેનોને એમની પત્નીઓને જે ટિકિટ આપવામાં આવી છે એ એ એ મને મને એમને જે નિયમ મને જે નિયમ લાગે એમને પણ એ નિયમો લાગવા જોઈએ। મારો એ મારો વિરોધ છે, મારો મનભેદ નથી, મારો મતભેદ છે, મારો મારે ભારતીય જનતા પાર્ટીથી બીજું કંઈ નથી। જો એમને જે નિયમ લાગવો હોય એ નિયમ એમને લગાવે, બસ મારી એ જ અપીલ છે। આ વખતે ભાજપે જે નિયમ બનાવ્યા છે એ નિયમ અમુક લોકો માટે જ બનાવ્યા છે। વાલાદવાલાની નીતિ અપનાવવામાં આવી છે। હું લઘુમતી મોરચાનો જિલ્લા મહામંત્રી તરીકે હતો તો પાર્ટીએ મારી ટિકિટ હોદ્દાની રૂહે કાપી નાખી, ને આજ પછીથી હું ભાજપને છોડી ને કોંગ્રેસને અપનાવી રહ્યો છું। તો ચૂંટણી પહેલા પાટણ કોંગ્રેસમાં કકડાટ જોવા મળ્યો। મહિલા પ્રદેશ મંત્રીનું કોંગ્રેસમાંથી રાજીનામું, જે હા, ટિકિટ નહીં મળવાથી અલકા દરજીએ રાજીનામું આપી દીધું છે। અલકા દરજીના કોંગ્રેસ પર મોટા આરોપ, કોંગ્રેસ પર ટિકિટ વેચવાનો આરોપ લગાવી દીધો। પાટણ એમએલએ જિલ્લા પ્રમુખ પર તેમણે પ્રહાર કર્યા। એમએલએ કિરીટ પટેલ પર તેમણે ગંભીર આક્ષેપો મૂક્યા। વાત જૂનાગઢની। જૂનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણી રસપ્રદ બની છે। ભાજપે જિલ્લા પંચાયતની બેઠક માટે એક યુગલ એટલે કે પતિ પત્નીને ટિકિટ આપી બંને અલગ અલગ બેઠકથી ઉમેદવારી નોંધાવી। 30 બેઠકોની જિલ્લા પંચાયત માટે ડુંગરપુર બેઠકથી સુશીલા પરસોત્તમ સિદ્ધપરા, તો જામકાની બેઠકથી પરસોત્તમ સિદ્ધપરાને ટિકિટ આપવામાં આવી। ભારતીય જનતા પાર્ટીએ અમારા પતિ પત્ની ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસને અડીખમ રાખવા માટેના જે પ્રયાસો છે તે ભારતીય જનતા પાર્ટીના સાથે અને અમારા વિસ્તારના તાલુકા પંચાયતની જિલ્લા પંચાયત નીચેની આવતી 5 સીટો અને તેમના તમામ ગામોને સાથે રાખી બધાને પોતાનો પરિવાર માની અને વિકાસના સરકારશ્રી દ્વારા થતા તમામ કામો કરીશું।
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે. એએમસીની ચૂંટણીમાં શહેર પ્રભારી આઈકે જાડેજાએ મોટો દાવો કર્યો. તેમના મતે કોંગ્રેસે ચૂંટણી પહેલા જ એક બેઠક ગુમાવી દીધી. કોર્પોરેશનનો ગઢ જીતવા ભાજપે પણ જ્ઞાતિનું ગણિત સમજાવ્યું છે. ચૂંટણીની પ્રક્રિયામાં ઉમેદવારોના ચયનમાં પસંદગીમાં એક સરસ મજાનો બધા જ સમાજને સમાવતો વધુને વધુ સમાજોને સમાવજો ગુલદસ્તો બનાવવો જોઈએ. એવો ગુલદસ્તો બનાવવા માટે થઈને કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ, એમની ટીમ, કર્ણાવતી મહાનગરની સંકલન સમિતિની ટીમ, પ્રદેશનું નેતૃત્વ અને પાર્લામેન્ટરી બોર્ડે આ પ્રકારની પસંદગી કરી છે. એટલે કે નાના નાના સમાજોને સમાવતા 19 રિઝર્વેશન સીટ ઓબીસી સમાજની હોવા છતાં 44 ઉમેદવારો ઓબીસી સમાજમાંથી પસંદગી કરવામાં આવ્યા છે. અમદાવાદ મનપાની જીત માટે પક્ષોની રણનીતિ હાલ તો જોવા મળી રહી છે. જીત માટે પ્રદેશ કોંગ્રેસે જ્ઞાતિનું ગણિત પણ જોયું છે અને ખાસ તેના આધારે જ ઉમેદવારો પણ ઉભા રાખ્યા છે. એએમસીની બેઠક માટે અલગ અલગ જ્ઞાતિને સ્થાન આપવામાં આવ્યું છે. 45 ઓબીસી, 34 પાટીદાર, 5 ક્ષત્રિયને ટિકિટ મળી, તો 45 એસસી, 2 એસટી, 9 હિન્દી ભાષીને ટિકિટ આપી છે, જ્યારે 11 જૈન, 24 મુસ્લિમ અને 6 બ્રાહ્મણને સ્થાન આપ્યું છે. 2 સોની, 2 સિંધી અને 2 લોહાણા, 1 ખ્રિસ્તીને સ્થાન આપ્યું છે. કોંગ્રેસના ઉમેદવારોના અભ્યાસનું જો ગણિત છે તો એ પ્રમાણે વાત કરીએ તો 85 ઉમેદવારો 12 ધોરણ સુધી ભણેલા છે, 24 અંડર ગ્રેજ્યુએટ છે, જ્યારે 53 ગ્રેજ્યુએટ છે અને 2 ડૉક્ટર નર્સ પણ છે, 12 પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવાર પણ છે. પહેલાં તો કોંગ્રેસ પાર્ટીની વિચારધારા તમામ સમાજ સમુદાયને સાથે લઈને ચાલવાની છે. કાસ્ટ ફેક્ટરની વાત કરીએ તો અમે તમામ સમાજને પ્રાધાન્ય આપ્યું છે. એમાં ચાહે પટેલ હોય, બ્રાહ્મણ હોય, વણિક હોય, ઓબીસી હોય, હિન્દી ભાષી હોય, ક્રિશ્ચિયન હોય, માઇનોરિટી હોય, એમ ઓબીસી હોય, માલધારી સમાજ, તમામ સમાજને અમે આ વખતે ઉમેદવારીની પસંદગી અમે કરી છે. આણંદમાં ફોર્મ ભરતી વખતે નિયમો તૂટ્યા, કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થઈ ગયો. આણંદ પ્રાંત અધિકારીની હાજરીમાં નિયમો તૂટ્યા, ચૂંટણી અધિકારી જ માસ્ક વિના જોવા મળ્યા. આ તરફ અરવલ્લીના મોડાસા પાલિકાની ચૂંટણીમાં પરચુરણ લઈને પહોંચ્યા એક ઉમેદવાર. વોર્ડ નંબર 1ના અપક્ષ ઉમેદવાર જયેશ શાહે નોંધાવી છે ઉમેદવારી. 2000 રૂપિયાના 1 અને 2 રૂપિયાના સિક્કા ડિપોઝિટ પેટે આપ્યા. પરચુરણ લઈને આવેલ ઉમેદવારે સૌનું ધ્યાન ખેંચ્યું. અપક્ષ ઉમેદવાર તરીકે વિસ્તારમાં વિકાસ કરવાનો તેમણે દાવો કર્યો. ડિપોઝિટના જે 2000 રૂપિયા ભરવાના થાય છે એમાં હું એક કલે 200 રૂપિયાનો સિક્કા લઈ લાવ્યો છું. બાકી જનરલી અપેક્ષ ઉમેદવારની નોંધ લેવાતી નથી, પરંતુ મેં સરકારી નાનું હોવાથી મેં એક 200 રૂપિયાનો સિક્કા આપ્યા છે. બનાસકાંઠાના ડીસામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર હરેશ ઠક્કરની અનોખી ઉમેદવારી પણ જોવા મળી. ઉમેદવારી પત્ર ભરવાની રકમ સિક્કા આપીને જમા કરાવી. 2000 રૂપિયાના સિક્કા તેમણે જમા કરાવ્યા. ઉમેદવારી પત્ર સાથે તેમણે આ સિક્કા આપ્યા. આમ આદમી પાર્ટી નગરપાલિકાના તમામ વોર્ડમાં કરી રહી છે ઉમેદવારી. સીએમ રૂપાણી આવતીકાલે જામનગરમાં છે. એક મહત્વપૂર્ણ સમાચાર, સીએમ પ્રદેશ પ્રમુખ પાટીલ જામનગર જશે. જામનગરમાં પ્રચાર કાર્યમાં જોડાશે. દિગ્ગજો આ પ્રચાર કાર્યમાં હવે જોડાવાના છે. સીએમ અને સીઆર પાટીલ સહિતના દિગ્ગજો સભાને સંબોધન પણ કરશે. જૂનાગઢમાં સક્કરબાગ ઝૂમાં નવા મહેમાન આવ્યા. ઝૂમાં 4 સિંહબાળનો જન્મ થયો છે. ઝૂ પશુ ચિકિત્સકો અધિકારીઓની સતત નજર અત્યારે તેમના પર છે અને આ ઝૂમાં નવા મહેમાનથી પ્રશાસનમાં પણ ખુશી છે. 4 સિંહબાળ હાલ તંદુરસ્ત છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર.